ભુજમાં દેદે મિલાદની ભવ્ય ઉજવણી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરાયું હતું। ભુજ ખાતે ઈદે મિલાદ ઈદની ઉજવણી પ્રસંગે મહેફિલે બાગ રસૂલ સંસ્થા દ્વારા અહીં જુલૂસનું આયોજન કરાયું હતું। કચ્છની કોમી એકતા અખંડિત રહે તેવા ઉદ્દેશ્ય સાથે ઉલમા ઇકરામની અદબ અને એતરામ જાળવી આ જુલૂસનું આયોજન કરાયું હતું, જેમાં ભુજ સહિતના મુસ્લિમ આગેવાનો બહોળ સંખ્યામાં જોડાયા હતા। ઈદનો આજે ઈદ છે, એ ઈદે મિલાદ છે કે અલ્લાહના પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલેહી વસલ્લમ આજના દિવસે 12મી રબીઉલના દિવસે એમનો જન્મ હતો, એમની વિલાદત છે, યોમે વિલાદત આપણે મનાવીએ છીએ। તો ભુજ શહેરના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો બધા સાથે મળીને મહેફિલે બાગે રસૂલ કમિટીની સ્થાપના 32 વર્ષ પહેલાં કરી અને આ 32 વર્ષથી આ સંસ્થા દ્વારા હંમેશા કોમી એકતા અને ભાઈચારાથી આ ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવે છે। આ જુલૂસને કારણે હંમેશા શહેરમાં અને હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં હંમેશા પ્યાર અને મોહબ્બત કાયમ રહેતો આવ્યો છે, કારણ કે હિન્દુ સમાજના ભાઈઓ પણ અમારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરે છે અને આ જ બતાવે છે કે કચ્છમાં હંમેશા કોમી એકતા અને મજબૂત છે। અને આજના દિવસે હું અમારા તમામ આશકે રસૂલ જે આવ્યા છે આ જુલૂસમાં ભાગ લેનાર વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે આપણે જુલૂસમાં કોઈ એવી નારાબાજીથી દૂર રહીએ કે જે કોઈ ધર્મ વિશે અથવા કોઈ સમાજ વિશે કોઈને ઠેસ પહોંચે એવા નારાઓ લગાડવાની બિલકુલ મનાઈ છે। અને સાથે સાથે DJ પણ વગાડવાની સંસ્થા તરફથી પણ મનાઈ કરવામાં આવી છે। કોઈપણ વાહન ઉપર DJ વગાડવામાં દેવામાં આવશે નહીં અને જો વગાડશે તો એનો વાહનનું રજીસ્ટ્રેશન અમે રદ કરશું। અને તમામ ભાઈઓને પણ અમે વિનંતી કરી છે કે રસ્તામાં માત્ર ને માત્ર ધાર્મિક નારાઓ, આ જે જુલૂસ છે એ ઉલમા ઇકરામની આગેવાની હેઠળ નીકળતો હોય છે, એટલે એની અદબ અને એતરામ જાળવવાની હોય છે અને હંમેશા ભાઈચારો મજબૂત રહે એવા પ્રયાસો સંસ્થા અને મુસ્લિમ સમાજ કરતો રહ્યો છે। શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવા ચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી।